નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેરા અસાવા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત બરાબર ચેપ્ટર 6 આપલેની ગમન જેમાં દરેક વિદ્યાર્થી પેજ નંબર 1 પાડવાનો છે. આપણે આના અગાઉના લેક્ચરમાં સાદી બાદબાકી અને દસકા વાળી બાદબાકી શીખી ગયા છીએ, બરાબર. તો આજે આપણે મગનભાઈ પાસે 100
તેમાંથી 495 તો વપરાયો, તો કેટલી ઈંટો બાકી રહી? 750 ઈંટો, બરાબર ને? એટલી મોટી હવે એમાંથી કેટલી વપરાઈ? તો કે 495 ઈંટો વપરાઈ. આટલી છે મોટી અને આટલી વપરાઈ. વપરાઈ એટલે બાદ એટલી ઈંટો મકાન જવા હોય ને, આમાંથી આટલી ઈંટો બાદ કરવાની. ઝીરો ઝીરો માંથી 5 બાદ થશે તો કે ના, એના માટે શું આપણે 10, બરાબર? 10 માંથી કેટલા બાદ કરીશું? 5. 10 માંથી 5 જાય તો 5, આગળ એ ઓછું 4. 4 માંથી 5 જશે તો કે ના, 4 તો નાની સંખ્યા છે 5 વાળા, અહીંયા લઈ 10. 10 ને 4 14. 14 માંથી 9 આપણે બાદ કરવાના છે. 14 માંથી 9 બાદ કરીએ તો 5, બરાબર? હવે અહીંયા આપણે કેટલા લખીશું? તો કે અહીંયા આપણે ઓછા કરવાના છે ને, એટલે અહીંયા આપણે લખીશું 6. 6 માંથી કેટલા બાદ કરવાના છે? 4. 6 માંથી 4 બાદ કરીએ તો 55. અહીંયા આપણે લખીશું ઈટો, બરાબર? હવે બરાબર કરીને લખશું 255 ઈટો બાકી રહી. ત્યાર પછી હવે આ લાકડો છે ને ચોખ્ખો, એવું અહીં ગણો. ચોથો લાકડો જોઈએ. એક બગીચામાં ગુલાબ અને મોગરાના ફૂલના કુલ 775 35 છોડ, સોરી 735 છોડ છે. જો ગુલાબના ફૂલના 486 છોડ હોય તો મોગરાના ફૂલના કેટલા છોડ? એક બગીચામાં કુલ કેટલા છોડ છે? 735 છોડ કુલ છે. હવે એકમાંથી ગુલાબના કેટલા છોડ છે? તો કે 486 ગુલાબના છોડ, બરાબર? તો મોગરાના છોડ કેટલા? તો આ કુલ છોડમાંથી આપણે ગુલાબના છોડ બાદ કરીશું, જેટલા વધશે એટલા મોગરાના છે. 5. 5 માંથી 6 બાદ થશે તો કે ના, એના માટે લઈશું આપણે 10, બરાબર? એટલે કે 10 ને 5 15, 10 છે મારા સંખ્યા, પણ એ કરી દેવા. 15 માંથી કેટલા બાદ કરવાના છે? 6. 15 માંથી 6 બાદ કરીએ તો 9. 9 ને 6 15, બરાબર? અહીંયા એક સંખ્યા ઓછી એટલે કે 2. 2 માંથી 8 બાદ થશે તો કે ના, 2 છે તો 8 કરતા નાની સંખ્યા છે, એટલે અહીંયા પણ આપણે લઈશું 10, એટલે કે 10 છે ને આપણે ઉમેરી દઈએ. 10 ને 2 12. 12 માંથી 8 જાય તો 4. અહીંયા 10 પડી ગયો, અહીંયા પણ એક સંખ્યા ઓછું કરવાનું ભૂલવાનું નહીં. 6 માંથી 4 જાય તો 2. અહીંયા આપણે લખીશું મોગરાનો છોડ, બરાબર? હવે શું કીધું છે તમને કે મોગરાના ફૂલના કેટલા છોડ? અહીંયા આપણે લખવાનું મોગરાના ફૂલના 249 છોડ હોય, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ 5 નું. વિરેન્દ્રભાઈ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યો, તે માટે ટ્રેક્ટરનો ભાડું 485 રૂપિયા હોય તો અહીંયા ખર્ચ કર્યો 800 રૂપિયા. એમાં કરી દીધો કે ખેતી પાછળ, અહીંયા આપણે લખી 800 રૂપિયા, બરાબર? ખેતી પાછળ. હવે ટ્રેક્ટરનું ભાડું કેટલું છે? તો કે 485 રૂપિયા, બરાબર? એ ટ્રેક્ટરનું ભાડું છે. તો અહીંયા ખર્ચ કેટલો થયો? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, જે જવાબ હોય એ અહીંયા ખર્ચ થશે. 0. 0 માંથી 5 બાદ થશે તો કે ના, એની માટે લેશું આપણે 10. 10. 10 માંથી 5 જાય તો 5. અહીંયા કઈ નથી, બે ગણવાના 10, અહીંયા એક ઓછો કરીશું એટલે કે 9. 9 માંથી 8 જાય તો 1. અહીંયા પણ 10 થાય તો અહીંયા પણ એક સંખ્યા ઓછી હશે એટલે 7. 7 માંથી 4 જાય તો 3. તો કુલ કેટલા રૂપિયા થયા? તો કે 315 રૂપિયા, બરાબર? હવે આપણે જોઈએ શું કીધું છે તમને અહીંયા ખર્ચ કેટલો થયો. અહીંયા આપણે લખવાનું અહીંયા ખર્ચ 315 રૂપિયા થયા, બરાબર? ત્યાર પછી છઠ્ઠો દાખલો આપણે જોઈએ.
एक संख्या की जो त्रिज्या संख्या है, एक अंक नीचे एक अंक, दशक नीचे दशक, त्रिज्या संख्या पर तो जाने सोने नीचे लपन होता है यहां 0 बराबर। तो 4 सोने 9 में से अपने 6 9 बाद 9 9 में 6 जाए तो 3 0 0 में 9 जैसे तो लेना इना माने लेसु अपने 10 को यहां 10 को ले देना यहां 1 5 10 10 में 9 जाए तो 1 3 ने जगह संख्या है तो लेना અહીં આપણે તમને શું કીધું હવે શું કીધું છે તમને આ શાળામાં આપણે કઈ વિદ્યાર્થીઓ ભાગ લે લખવાનું આ શાળામાં 313 વિદ્યાર્થીઓ બાકી રહ્યા બરાબર હવે આપણે જોઈએ જો આ તમારે 6 6 દાખલા છે એ તમારે વ્યવસ્થિત સુંદર અક્ષરે પેજ નંબર 12 રકમ પણ એ જે લખવાની એક સંખ્યા ની નીચે જ બીજી સંખ્યા લખવાની છે અને જ્યાં 10 તો આવે છે તમારે પણ 10 તો લેવાનો છે ભૂલવાનું નહીં અને આ સાઈડથી દાખલા કરશો તો જવાબ ખોટો હશે હંમેશા એકમથી તમારે દાખલો શરૂ કરવાનો રહેશે એકમ દશક હંમેશા એ રીતના તમારે બોલતું જવાનું અને દાખલા ગણતું જવાનું તો આ 6 સ્કૂલ તમારે ગણાવ્યા છે મેં તમને લોકોને બીજા 4 છે તમારે મમ્મી પપ્પાના મદદથી હોમવર્કમાં ગણવાના રહેશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ